हेलो स्टूडेंट, गुड मॉर्निंग। जय मां महादेव। आपणे જોઈએ આપણા અભ્યાસક્રમમાં આગળ કે ગયા પીરિયડની અંદર મેં તમને ત્રણ અલગ અલગ આકારમાં કલર પૂરતા શીખવાડેલા હતા। પહેલા આપણે ડોટ્સ લાઈન કાળા કલરની મદદથી જોઈન્ટ કરી અને કલર પણ આપણે શીખ્યા। પૂરતા કેવી રીતના મેં તમને પૂરતા શીખવાડ્યું, ગોળ ગોળ ફેરવી ફેરવીને कलर मिक्स करतो जावानो अने पूरतो जावानो छे। ए रीतना ज आजे एवं ज वर्क छे। सामेनी साइड पेज नंबर 7 ऊपर आजे पण त्रण ज आकार छे। पहेला एने गया पीरियड में जेम आपणे काळा कलर नी मदद थी डॉट्स लाइन जॉइंट करी, एज प्रमाणे आजे तमारे काळा कलर नी मदद थी डॉट्स लाइन जॉइंट करी अने कलर पूर्ण करवाना छे। जो अहींया बाजू में एक तमने केवो कलर अंदर पूरवानो छे ए पण तमने नमूनो आपेलो छे। ओके, तो ए प्रमाणे कलर पूरवाना छे। तो आपणे जो हूँ तमने बताऊँ छू ए प्रमाणे तमारे कलर पूरवाना छे अने कम्प्लीट करवानो छे। पहेला काळा कलरनी मददथी बधी डॉट्स लाइन जॉइंट करवानी छे अने पछी अंदर कलर सरस पूरवाना छे। ओके, तो मैं एक ड्रॉइंग शीटनी अंदर ए ज प्रमाणे नमूनो छे। पहेला आपणे काळा कलरनी મદદથી ડોટ્સ લાઈન જોઈન્ટ કરશું। આમાં પણ કે સ્કેલનો ઉપયોગ કરવાનો નથી, સમજાઈ ગયું? ઓકે, કલરને સરસ શાર્પનિંગ કરીને રાખવાના છે। લાઈન ઉપર જ ડોટ લાઈન જોઈન્ટ કરવાની છે। તો કે આપણે આ ત્રિકોણને જોઈન્ટ કર્યા, એ જ વસ્તુ છે, સેમ વાદળને જોઈન્ટ કરવાના છે આપણે। ડોટ્સ લાઈન વાદળને આપણે જોઈન્ટ કરીએ। ઓકે, એ પ્રમાણે વાદળ જોઈન્ટ કરવાના છે। વાદળને જોઈન્ટ કરીએ આપણે બધા। હવે એ જ સેમ વસ્તુ છે નીચે આકાર નંબર 3 માં, એમાં પણ એ જ રીતના જોઈન્ટ કરવાનું છે આપણે। ક્યાંય સ્કેલનો ઉપયોગ કરવાનો નથી, બરાબર? તો કે આપણે બધી ડોટ્સ લાઈન જોઈન્ટ કરી દીધી ત્રણે ત્રણ આકારની નમૂનાની। હવે આપણે એમાં કલર ફિલઅપ કરીશું। તો કે પહેલા કેલો આકારની અંદર કયો કલર છે? લાલ કલર। તો આપણે લાલ કલર લેશું। કલર મેં તમને ગયા પીરિયડમાં પણ શીખવાડી દીધા છે, ગયા પીરિયડમાં કલર ફિલઅપ કરતા શીખવાડેલા, અને આપણે આગળના ધોરણમાં શીખી ગયા છીએ। ગોળ ગોળ ફેરવતું જવાનું છે કલરને અને મિક્સ કરતું જવાનું છે।
સરસ મસ્ત મજાના કલર બહાર ન નીકળે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. બહાર નીકળી જાય તો આપણું જે ચિત્ર છે એ ખરાબ લાગે, ખરાબ દેખાય. આ પ્રમાણે સરસ મસ્ત મજાનો કલર પૂરવાનો છે. પછી ક્યાંય સેજ લાઈટ થઈ ગયું હોય કલરમાં તો સરસ પાછું વ્યવસ્થિત બીજી વખત કલર ફિલઅપ કરીને કમ્પ્લીટ કરવાનો છે. હવે બીજો કલર છે વાદળામાં વાદળી કલર, સ્કાય કલર. જો હવે એ આપણે કલર ફિલઅપ કરીશું. એ પણ આપણે આગળ મુજબ જ જેમ કલર ફિલઅપ કર્યા એ જ પ્રમાણે કલર આમાં પણ આપણે ફિલઅપ કરવાનો છે. સરસ ધીમે ધીમે કલર પૂરવાનો છે. ફરી વખત કહું છું, કલર બહાર ન નીકળે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. કલરને આ પ્રમાણે ગોળ ગોળ ફેરવતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. આમાં પણ ક્યાંય સ્ટેજ રહી ગયું હોય લાઈટ તો ફરી વખત કલર ફિલઅપ કરીને મિક્સ કરીને વ્યવસ્થિત કરી લેવાનું છે. હવે આકાર નંબર 3 અંદર પીળો કલર છે. એ પણ આપણે કન્ટિન્યુ આપણે જે ઉપર મુજબ કલર પૂર્ણ કર્યા એ જ રીતના કલર કરવાનો છે. ગોળ ગોળ ફેરવતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. હો આમાં પણ એવી જ રીતના થોડુંક ક્યાંય રહી ગયું હોય લાઇટ ડાર્ક કલર ફિલઅપમાં તો વ્યવસ્થિત કમ્પ્લીટ કરવાનું છે. આપણે ત્રણેય આકારની અંદર જો મેં તમને શીખવાડેલું, એક ઉપમાં જ શીખવાડેલું છે પણ તમારે બધા કન્ટિન્યુ પૂર્ણ કરવાના છે. આ પ્રમાણે હું તમને ફરી એક વખત બતાવી દઉં છું જો આ પ્રમાણે કન્ટિન્યુ પૂર્ણ કરવાના છે. ઓકે, તો પેજ નંબર 7 ઉપર તમને જ્યાં આકારો આપેલા છે પહેલાં કાળા કલરની મદદથી બધી ડોટ્સ લાઈન જોઈન્ટ કરવાની છે અને કલર પૂર્ણ કરીને કમ્પ્લીટ કરવાનું છે ચિત્ર. ઓકે, થેન્ક યુ.